शिव का लम्हु त्रियोग संहारिते। संवत 2492 मास 12 बुधवार तारीख 2/2/66 ना दिने पूज्य श्री गांधी स्वामी नो श्री दौलतराम जी का छठाणा में तीजी ढाल ना श्लोक 4 अने 5 ऊपर सुवर्णपुरी में प्रवचन तरंग प्रवचन नंबर 15 नमो नोए सौरियंतानम नमो नोए सौरियंतानम नमो नुवि सौ आयिरियां नमो नुवि सौ जायनम नमो नुवि सौ त्रिदावति सावनम ओमकार मिंदु संयुक्त नित्यं जायन्ति योगिन कामदं मोक्षदं चे ओंकाराय नमो नमः मंगलं भगवान् मंगलं भूतमुनि मंगलं कुन्कुंडारी उजेन्द्र मोसुमंगलं नमः समर्पितानां स्वानुभूत्या चास्ति चित्सोहाय भवाय सर्वम् दौलत राम जी कर चौथी गाथा नो भावार्थ तू अधिकार क्यों चाले थे क्या आत्मा शरीर ने पुंजपा अपना राग थी भिन्न एवा आत्मा नी श्रद्धा निश्चय संगत दर्शन थाय એને આ વ્યવહાર સંગત દર્શન નો વિષય નવ તત્વો ભેદભાવ એને અશ્રદ્ધામાં હોય નિશ્ચય આત્માનું ભાન થાય પુણ્યપાપના શુભ શુભ ભાવથી અને કર્મ શરીરથી રહી પરદ્રશ્ય બિન એમાં એ બધું આવી ગયું આત્મા શુદ્ધ નિર્વિકલ્પ આનંદ એની અંતરદ્રષ્ટિ અનુભવની થાય એને નિશ્ચય સંન્યક દર્શન સાચું સંન્યક દર્શન કહેવામાં આવે એને આ તત્વના ભેદવાળી શ્રદ્ધા એને વ્યવહાર સંન્યક દર્શન કહેવામાં આવે વ્યવહાર સંન્યક દર્શનની વ્યાખ્યા ચાલે છે જીવ ત્રણ પ્રકારના છે બાવા એક બહિરાત્મા એક અંતરાત્મા એક પરમાત્મા આ વ્યવહાર સંકેતના વિષયની આ વાત ચાલે છે વ્યવહાર સંકેતમાં બહિરાત્મા કેવો હોય એને બરાબર જાણવો જોઈએ શરીર અને રાગ પોતાનું સ્વરૂપ માને તે બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે એને તે રીતે જાણવો જોઈએ અને પછી કે છે આગળ એવું બહિરાત્મા સ્વરૂપ જાણી અને જાણીને એ કરવું જોઈએ જે કોઈ શરીરની ક્રિયાને આત્મા માને રાગ દયાદાન વ્રતાદિના શુભાશુભ ભાવને આત્મા માને એને જળને વિકારીને જ આત્મા માન્યો એ બહિરાત્મા બુદ્ધિ મિથ્યાદ્રષ્ટિ છે એ મિથ્યાદ્રષ્ટિનો ભાવને જાણી અને તજવા એમાં સારો એમ એને જાણી છોડવો બહિરાત્મા ભાવ અને અંતરાત્મા અને પરમાત્મા તેમાં શરીરને આત્માને એક માને તે બહિરાત્મા અવિવેકી અથવા મિથ્યાદ્રષ્ટિ પણ કહે છે તત્વ મુદા કર્યું હતું ને જેને આત્મા આનંદ સ્વરૂપ જ્ઞાન રાગ આદિ દુઃખરૂપ શરીર આદિ પરરૂપ એવું જેને અંતરમાં ભાન નથી અને પરને પોતાનું સ્વરૂપ માને છે એ બહિરાત્મા તેને કહે છે અને શરીર અને આત્માને પોતાના ભેદ જ્ઞાનથી જુદા જુદા માને પોતાનો આત્મ સ્વભાવ શુદ્ધ પરમ આનંદ છે પુણ્યપાપના ભાવ વિકાર છે કર્મ શરીરે અજીવ જળ છે એમ જળથી વિકારથી આત્માને જુદા અનુભવે
जुदा जाने एने अंतरात्मा सम्यक दृष्टि कहेवामां आवे छे। अंतरात्माना त्रण भेद छे। अंतरात्माना त्रण प्रकार छे, उच्चम मध्यम ने जगन। तेमां अंतरंग बहिरंग बे प्रकारना परिग्रह रहित तद्दन दिगंबर होय, जेने बाह्य पण परिग्रह नो कई पण वस्त्रादि नो होय, अभ्यंतर पण परिग्रह होय नहीं। छठे सातमा गुणस्थान की बात है, शुद्ध उपयोग लिए था लीधा है अंदर। मुनि छे सातमे गुणस्थान एने यहाँ उच्चम अंतरात्मा मान गणवा मा आया थे। समझाओ खाए। અને જે મુનિ છઠ્ઠે ગુણસ્થાને આત્મધ્યાને જ્ઞાની હોય પણ હજી શુભ ઉપયોગ વાળો હોય એને મધ્યમ અંતરાત્મા કહેવામાં આવ્યો છે। સમજાણું કાંઈ? એમ નિશ્ચય સંગત દ્રષ્ટિએ વ્યવહાર સંગત દર્શનમાં આવા તત્વોને એને બરાબર જાણવા। સમજાણું કાંઈ? વ્યવહાર એક મીના કહેવાય, નિશ્ચય આત્મા અંતરાત્મા શુદ્ધ સ્વરૂપ નિર્વિકલ્પ રાગ વિના એની અંતર નિશ્ચય અમને સંગત દર્શન વિના વ્યવહાર સંગત દર્શન એને હોઈ શકે નહીં। એમ કે વ્યવહાર સંગત દર્શન ને જગન કહેવાય કે નહીં? આત્માંતર નિરાકુળ આનંદ સ્વરૂપની સત્તાનો સ્વભાવ એટલે કે કર્મ શરીરથી અજીવ છે એનાથી જુદો, અને પુણ્યપાપના ભાવ આશ્રવ ભાવ છે એનાથી સ્વભાવ જુદો। અજીવથી જીવ તત્વ જુદો, અને ભાવ વિકારીથી એનો સ્વભાવ શુદ્ધ જુદો। એમ અંતર આત્મામાં અંતરદ્રષ્ટિ નિર્વિકલ્પ અનુભવ જ્ઞાનમાં થયા વિના એને નિશ્ચય સંગત દર્શન સાચું સંગત દર્શન હોય નહીં। સમજાણું કાંઈ? અને આચાર સંગત દર્શન વિના એને વ્યવહાર સંગત દર્શન હોઈ શકે નહીં। સાચામાં વ્યવહાર સંગત દર્શન વાળો અંતરાત્માને બાહ્યને પરિચય રહીત શુદ્ધોપયોગી જીવ છે એને ઉચ્ચમ અંતરાત્મા વ્યવહાર સમજીથી નિશ્ચય સંગત દ્રષ્ટિ સહિત આવાને શુદ્ધ ઉપયોગી જીવને ઉચ્ચમ અંતરાત્મા માને છે। સમજાણું કાંઈ? કોને પણ વ્યવહાર હોય નહીં ને પછી પ્રશ્ન ક્યાં? વ્યવહાર જગન મજમ વ્યવહારની વાત જ નથી। અહીં તો આત્માના શુદ્ધ ભાન પૂર્વક ના ત્રણ પ્રકાર છે। વ્યવહાર સંકેત વાવો એમ માને છે, વ્યવહાર સંકેત નિશ્ચય સંકેત તો છે એમ કે વ્યવહારમાં માને છે તો શું વાંધો છે એમ કે છે, પણ વ્યવહારમાં માને શું? પરનું પરના સ્વરૂપમાં વ્યવહારમાં માને શું? કે જેને શુદ્ધ ઉપયોગી રૂપી આત્મ ધ્યાન જ્ઞાન વર્તે છે એને મધ્યમ અંતરાત્મા તરીકે વ્યવહારે પરદ્રવ છે ને એને માને। સમજાણું કાંઈ? સમજે કે નહીં? અંતરંગ બહિરંગ બંને પ્રકારના પરિગ્રહ રહી અંતરાત્મામાં ત્રણ કક્ષાયનો અભાવ ને આત્માનો ધ્યાન આનંદ જેને પ્રગટ્યા છે, બહારમાં જેને વસ્ત્રનો તાણો પણ ધાગો નથી, એવા સાતમાંથી બારમા ગુણસ્થાનમાં વર્તતા શુદ્ધ ઉપયોગી અને આત્મ ધ્યાનમાં મસ્ત છે અતિન્દ્રિય આનંદના અનુભવમાં એવા દિગંબર મુનિ તે ઉચ્ચ મંત્ર આત્મા છે। સમજાય છે? કાંઈ? એમ સંગત દ્રષ્ટિ નિશ્ચય સંગત દ્રષ્ટિ જીવ વ્યવહાર સંકિતમાં આવા ભેદને આ પ્રકારે માને જાણે એમ કે છે। સમજાય?
સંયમ્યક દ્રષ્ટિથી પોતાના આત્માનો શુદ્ધપણાનું ભાન અનુભવની દ્રષ્ટિમાં વર્તે છે. એવા નિશ્ચય સંગત દ્રષ્ટિથી વ્યવહાર સંકિતમાં એટલે શુભ વિકલ્પમાં એ જ આત્મા સુખ સમજાનમાં સમજાનું કાંઈ અંતરાત્માને એમ એ માને કે જેને આત્મ ધ્યાન જ્ઞાનમાં લીન છે આનંદ સ્વરૂપમાં બાર દિગંબર દશા છે અંતરમાં આનંદમાં લીન થઈ ગયા છે શુદ્ધમાં એને ઉત્તમ અંતરાત્મા તરીકે સ્વીકારે વ્યવહાર સંકિતની શ્રદ્ધામાં ત્યાંથી માંડીને બારમા ગુણ સ્થાન સુધી અંતરાત્મા ઉત્તમ છે એ વ્યવહાર સંકિતમાં નિશ્ચય સંગત દ્રષ્ટિ સ્વીકારે. સ્પષ્ટ વાત છે, બહુ સ્પષ્ટ કરી છે. શુદ્ધ ઉપયોગમાં રમનાર દિગંબર મુનિ હોય, અંતર શુદ્ધ ઉપયોગ આનંદ ચંદમાં રમનાર હોય, લીન હો એ સાતમા કિતબા એને ઉત્તમ અંતરાત્મા કહેવામાં આવે છે. અને મધ્યમ ને જગન અંતરાત્મા સકલ પરમાત્મા મધ્યમ અંતર આત્મ હૈ જે દેશ વ્રતી અણગારી, એ તો હિન્દી છે. હિન્દી મધ્યમ અંતર આત્મ હૈ જે દેશ વ્રતી અણગારી, જગન કહે અવિરત સનક દ્રષ્ટિ તેનો શિવ મગચારી. શકલ નિકલ પરમાત્મ દ્વિવિધ તિન મે ગાતી નિવારી, શ્રી હરિહંત શકલ પરમાત્મ લોકાલોક નિહારી. અણગારી છઠ્ઠા ગુણસ્થાન વખતે અંતર અને બહિરંગ પરિગ્રહ. મુનિ સાચા કેવા હોય કે અભ્યંતરમાં તો આનંદ આદિનો અનુભવ તરણ કસાઈ રહી થયો હોય અને બહારમાં યથાજાત રૂપધર જેવું માતા જન્મ એવું નગ્ન દિગંબર લિંગ અંતર માત્ર કષાયના અભાવનો આનંદ સ્વરૂપનો અનુભવ એવા ભાવલિંગી મુનિ મધ્યમ અંતરાત્મા છે. એવા ભાવલિંગી મુનિ મધ્યમ ઉત્તમ હાથમાં થઈ ગયા. છઠ્ઠા ને પાંચમા ને મધ્યમ વર્તી કહે છે, ચોથા ને જગન કહે છે. સમજાય છે? કાંઈ એટલે ચોથે થી બારમા સુધીમાં અંતરાત્મા હોય એના ત્રણ ભાગ પહેલા હાથમે થી બાર સુધી ઉત્તમ, છઠ્ઠું ને પાંચમું મધ્યમ, ચોથું ગુણસ્થાન જમે છે. તો ત્રણેય મોક્ષના માર્ગી શિવમગચારી આત્મજ્ઞાની જીવ બીજાને સંયક દ્રષ્ટિ ચોથા વાળાને જગન અંતરાત્મા તરીકે વ્યવહાર સંકિતમાં એને જાણે. આત્મજ્ઞાની જીવ મુનિને ભાવલિંગી સંતને આનંદ ત્રણ કષાયના ભાવનો આનંદ પ્રગટ્યો શાંતિ બહારમાં નગ્ન લિંગ છે પણ છે શુભ ઉપયોગી શુભ વિકલ્પ છે એથી તેને નિશ્ચય આત્મજ્ઞાની એને મધ્યમ અંતરાત્મા તરીકે સ્વીકારે છે. વ્યવહાર સંકિતમાં સમજાણું કાંઈ બહુ જૂનું આમાં કેટલા પલાખા યાદ રાખવા એક છે ને અંતરાત્મા છે ને શુદ્ધ ઉપયોગમાં છે ને બધા જાણો તથા બે કષાયના અભાવ સહિત શ્રાવક સાચા શ્રાવક કેવા હોય આત્માના અનુભવ સહિત જેને બીજા બે કષાયનો અભાવ હોય એવા બે કષાયના અભાવ બે એટલે અનંતાનુબંધી અને અપ્રિત્ય છે એનો અભાવ એને હા શ્રાવક કહેવાય. એવા પંચમ ગુણસ્થાન વર્તી સંગત દ્રષ્ટિ શ્રાવક મધ્યમ અંતરાત્મા છે. નિશ્ચય સંગત દ્રષ્ટિ જીવ બીજા પાંચમા ગુણસ્થાન વાળા શ્રાવક બે કષાયના અભાવ વાળા એને આત્માની શાંતિ જે એને પ્રગટિ છે અને વિકલ્પ આદિ બાર વ્રતના હોય છે એવા શ્રાવકને મધ્યમ અંતરાત્મા તરીકે વ્યવહાર સંકિતમાં જાણે ને માને. કૃષ્ણભાઈ
ત્યાં તમારો પગાસામાં ગુજરાતી આવી ત્રણેય જણા હાજર તો ના સાતમા ગુણસ્થાન થી બારમા ને અંતરાત્મા માને ઉચ્ચમ છઠ્ઠા વાળા ને શુભ ઉપયોગ માં હોય અને અંતર આ ત્રણ કસાય નો અભાવ છે. ભાવ આનંદ શુદ્ધ નિશ્ચય સંગમ દર્શન સહિત છે એને એને પણ વ્યવહાર સંકિત માં વિકલ્પ આદિ હોય છે. એવા જીવને નિશ્ચય સંગ દ્રષ્ટિ વ્યવહાર સંકિત માં મધ્યમ અંતરાત્મા તરીકે સ્વીકારે. સમજાણો કઈ મારે થોડા માં બહુ ભણ્યું તો દોલતરામ ગ્રસ્ત હતા, દિગંબર ગ્રસ્ત, ગાગર માં સાગર છઠાવા, ગાગર માં સાગર ભરી દીધી. પેલાના સાવકે આવા હતા, ઊંચા સાવ ઊંચા ધર્માત્મા ભાન વાળા હતા. ઓ શું કે છે, મધ્યમ છે. અને વ્રત રહી સંગમ દ્રષ્ટિ જીવ જેને વ્રત ધરીએ નથી પણ સંગમ દર્શન નિશ્ચય છે એવા વીરતી સંગમ દ્રષ્ટિને નિશ્ચય સંગમ દ્રષ્ટિ. નિશ્ચય સંગ દ્રષ્ટિ એટલે કે ચોથા વાળો પાંચમા વાળો અને છઠ્ઠા વાળો. ભાઈ જો વળી પાછો દાની કુર્તી પાડવો જઈને પાછો ચોથા ગુણસ્થાન વાળો નિશ્ચય સંગ દ્રષ્ટિ, પાંચમા વાળો નિશ્ચય સંગ દ્રષ્ટિ કે છઠ્ઠા વાળો સંગ દ્રષ્ટિ, હાથમાં શુદ્ધ ઉપયોગમાં છે કે નહીં. એવા નિશ્ચય ચોથો પાંચમા ને છઠ્ઠા નિશ્ચય સંગ દ્રષ્ટિ જીવ જે ચોથા પાંચમા છઠ્ઠા વાળો હોય એ વ્યવહારમાં અવિરતી સંગત દ્રષ્ટિ વ્રત રહી જે સંગત દ્રષ્ટિ છે એને જગન અંતરાત્મા તરીકે વ્યવહાર સંકિત માં સ્વીકારે. સમજાણું કઈ, એ છઠ્ઠા ગુણસ્થાન વાળા મુનિ હોય જેને મધ્યમ અંતરાત્મા કહ્યા એ મુનિ પોતાના આનંદના શુદ્ધ ભાવમાં ત્રંકસાય રહીત વર્તે છે. એવા જીવો બીજા મુનિને શુદ્ધોપયોગી હાથમાંથી બહાર ઉઠીને અંતરાત્મા ઉત્તમ સ્વીકારે. છઠ્ઠા ગુણસ્થાન વાળા બીજા મુનિ હોય આત્મ ધ્યાની જ્ઞાની પણ શું ઉપયોગમાં વર્તમાન વર્તા હોય એને મધ્યમ અંતરાત્મા સ્વીકારે. અને સંકેતી વ્રત રહીત હોય એને મુનિ પણ જગન અંતરાત્મા સ્વીકારે. વ્યવહાર સમ્યક દર્શનમાં સમજાણું કે નહીં. આમાં રાતે પૂછત આવશે કે નહીં, બરાબર આવશે. હું જ તો કઈ છું સમજાણું. આમાં એ ત્રણેય મુખ માર્ગ પર ચાલવા વાળા છે. સંયમ દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનમાં વ્રત રહીત હો, વ્રત ન હોય, પચકાણ ન હોય, પણ નિશ્ચય સંયમ દર્શન છે એ અવિરતી સંયમ દ્રષ્ટિ શિવ મોક્ષ માર્ગમાં છે. જેવો પોતે શિવ માર્ગમાં છે, મોક્ષ માર્ગ પર ચાલે છે. ભલે જી ચારિત્ર નથી છતાંય મોક્ષ માર્ગમાં ચાલે, મોક્ષ માર્ગે છે. અને રાગ ને પુણ્ય ને પોતાના માને, દેહાદી ને પોતાના માને એ મિથ્યા દ્રષ્ટિ છે, એ બંધ માર્ગમાં ચાલે છે. એમ સંગત દ્રષ્ટિ બીજાને બહિરાત્માને બંધ માર્ગ ચાલનારને તે રીતે બંધ બહિરાત્માને સ્વીકાર કરે. સમજાણું કઈ, ઘણો થઈ જશે પેપર આવી ગયું ને પંદરથી કહ્યું તમે ને એક બે પ્યા એમાં કહ્યું તમને પછી આ નવની વાત કરી છે કે નહીં. એની આ બ્યુટી કે કહ્યું છે કે નહીં એમણે, એ તો આપણે એનો વગેરે વિસ્તાર કરીએ છે. નહીં આત્મા પુણ્ય પાપ ના શુભ શુભ રાગ રહીત દેહ રહીત એવી આત્માનો દ્રષ્ટિ સંયત નિશ્ચય એ જીવ પણ મોક્ષ માર્ગે છે. અને ગ્રસ્તાશ્રમ નો ત્યાગ કરીને કોઈ મુનિ થઈને બે પણ ભાઈ શરીરની ક્રિયા મારી છે
અને દયાદાન આપેલા મને લાભદાયક છે એ બહિરાત્મા છે, એ મોક્ષ માર્ગમાં નથી, એ બંધ માર્ગમાં છે. સાવક રત્નકંદાચાર્ય કહ્યું છે નહીં, વ્યર્થો મુખ મગો, ન્યાયભાઈ કીધું જો આવ્યું ઠીક, દ્રષ્ટિ પણ મુખ માર્ગમાં છે. જો આની આવી મેળવું એમને રત્નકંદ સાવકાચાનો શબ્દ આટલો લાગી ગયો છે ને, સમદભદ્ર આચાર્ય ગ્રસ્ત પણ આત્મ દ્રષ્ટિ સહિત. આમાં ખૂબી તો એલી છે કે સમ્યક દ્રષ્ટિ એ શું કરવું કે બહિરાત્માને જાણીને તજી જાણીને તજવા, તજવા એટલે શ્રદ્ધામાંથી છોડવા, એટલી એવી વ્યાખ્યા છે. બહાર છોડવા બોડવાની વ્યાખ્યા નથી, સમજાનું કાંઈ. જે જીવો પુણ્ય પાપના ભાવથી ધર્મ માને, કારણ કે સ્વભાવ શુદ્ધ છે એને અશુદ્ધિ માન્યો, અને જળ ને દ્રય માને મારું, એટલે દ્રય ને ભાવ બે ની ભૂલ છે, એવો જે મિથ્યા દ્રષ્ટિ જીવ બહિરાત્મા બાહ્ય ત્યાગમાં વર્તો હોય, સમજાય છે, અને પંચમાવર્તના વિકલ્પ કદાચ વર્તા હોય, પણ એ બહિરાત્મા છે, મિથ્યા દ્રષ્ટિ છે, બંધ માર્ગમાં વર્તે છે, એમ સમ્યક દ્રષ્ટિ એને એમ માને. અને સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તાશ્રમમાં વ્રત રહિત હોય, બાહ્ય ત્યાગ ન હોય, અંદર આસક્તિ નો ત્રણ કષાય નો ભાવ હોય, છતાં સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાન વાળો, પાંચમા વાળો, છઠ્ઠા વાળો વ્યવહાર સંકિતમાં એને મોક્ષ માર્ગ માર્ગી છે એમ સ્વીકારે. સમજાણું કાંઈ. ચોથાનું સ્થાન વાળો શિવ માર્ગી એ બહિરાત્મા ને બંધ માર્ગી સ્વીકારે છે વ્યવહાર સંકિતમાં, અને સંયક દ્રષ્ટિ જીવને મોક્ષ માર્ગે છે એમ વ્યવહાર સંકિતમાં કઈ પરદેવ છે ને સ્વીકારે છે. અને પાંચમા ગુણસ્થાન વાળા ધર્માત્મા બે કષાયના અભાવ વાળાને મધ્યમ અંતરાત્મા તરીકે મોક્ષ માર્ગ તરીકે સંકિત એને સ્વીકારે. છઠ્ઠા ગુણસ્થાન વાળો મુનિ આત્મભાવલિંગી આત્મશ્રદ્ધા જ્ઞાન ને શાંતિ પ્રગતિ છે પણ અત્યારે શુભ ઉપયોગ છે, એવો મુનિ સામા ગ્રસ્તાશ્રમમાં રહેલા બે કષાયના અભાવ વાળા એવા શ્રાવકને મધ્યમ અંતરાત્મા તરીકે વ્યવહાર સંકિતમાં એ સ્વીકારે છે. અને ગ્રસ્તાશ્રમમાં અવિરત સંગત દ્રષ્ટિ હોય એ પણ મોક્ષ માર્ગી છે એમ છઠ્ઠા ગુણસ્થાન વાળા શુભ ઉપયોગમાં વ્યવહાર સંકિતમાં એ પણ મોક્ષ માર્ગી છે એમ છઠ્ઠા વાળો ચોથા વાળાને વ્યવહારથી વ્યવહાર સંકિતના વિષયમાં એ નિશ્ચય મોક્ષ માર્ગે છે એમ સ્વીકારે છે. સમજાણું કાંઈ. લિયાયક ની પુસ્તક મોહનલાલજી અચ્છા બહિરાત્મા અંતરાત્મા પરમાત્મા એ એ વિષય છે વ્યવહાર સંકેત દર્શનમાં. કોને? અંતરાત્મા ને. પરમાત્મા ની એવાની વાત નથી, બહિરાત્મા ની વાત નથી, અંતરાત્મા ને. અંતરાત્મા ને સંગત દ્રષ્ટિ ને પછી અંતર ચોથું પાંચમું છઠ્ઠું આત્મા શુદ્ધ ઉપયોગમાં અંતરાત્મા ને શુદ્ધ સંન્યક દર્શનની પ્રતીતના અનુભવ વાળા ને ચોથા પાંચમ છઠ્ઠા ને. બીજા જીવો રાગ ને પુણ્ય ને ધર્મ માનનારા એવા બહિરાત્મા એને સંન્યક દ્રષ્ટિ અંતરાત્મા બહિરાત્મા તરીકે વ્યવહાર સંકિતમાં સ્વીકારે છે. અને ચોથા ગુણસ્થાન વાળા વ્રત રહિત હોય અવિરતિ હોય તો અંતરાત્મા ચોથા પાંચમા છઠ્ઠા વાળા એને મોક્ષ માર્ગના શિવ માર્ગે ચાલે છે એમ વ્યવહાર સંકેત માં સ્વીકારે. સમજાણું કાંઈ. એ વાત એની આવે છે કે નહીં, ભેદ ની વાત આવે છે. વેદમાં તો આત્માની દ્રષ્ટિ અનુભવ થઈ નિશ્ચયથી અંતરાત્મા, હવે એને પછી કોઈ ત્રણ કસાઈ રહ્યા હોય, કોઈને બે રહ્યા હોય, કોઈને એક રહ્યા હોય, પણ છે અંતરાત્મા. એ અંતરાત્મા આમાં જીવ તત્વના ત્રણ પ્રકાર, જીવ તત્વની શ્રદ્ધા કરે છે ને એ વ્યવહારમાં, શેની કરે છે? એ
અંતરાત્મા નિશ્ચય સંગત દ્રષ્ટિ જીવ એના વ્યવહારમાં જીવના ત્રણ પ્રકારનો સ્વીકાર કરે. અહીં પ્રયોજન ભૂતની જ વાત છે, બીજા ફલાણા ભેદ ને ફલાણા ભેદ એની વાત નથી. સંગત દ્રષ્ટિ જીવ નિશ્ચય સંગત દ્રષ્ટિ અંતરાત્મા પછી ચોથા પાંચવા છઠ્ઠા ગમે હોય સામે જીવના ત્રણ પ્રકાર થી પર્યાયના પર્યાયના દ્રવ તો દ્રવ છે પણ એની પર્યાયમાં એક બહિરાત્મા પુનને વિકલ્પને દેહની ક્રિયાને પોતાની માને એને જીવનો એક બહિરાત્મા ભાગ તરીકે જીવને સ્વીકારે છે. આ જીવ તત્વની વાત આવે છે કે નહીં સમજાણું કઈ? અને એ અંતરાત્મા બીજો જે જીવ છે જે નિશ્ચય સંગત દ્રષ્ટિ છે અને અંદર વ્રત રહિત છે, વ્રત રહિત છે એને નિશ્ચય અંતરાત્મા વ્યવહાર સંકેતમાં એને મધ્યમ અંતરાત્મા તરીકે બીજા શ્રાવકને સ્વીકારે એ જીવનો ભેદ સ્વીકારે છે. જીવના આવા ત્રણ ભેદમાં આ રીતે સ્વીકારે બહિરાત્માને બહિરાત્મા તરીકે, જગન અવિરતી સંગત દ્રષ્ટિને શિવ માર્ગી તરીકે, જગન અંતરાત્મા તરીકે શ્રાવકને મધ્યમ અંતરાત્મા તરીકે શિવ માર્ગી તરીકે વ્યવહાર સંકેતમાં સ્વીકારે છે. અને છઠ્ઠા ગુણસ્થાન વાળો કે પાંચમા ચોથા વાળો અંતરાત્મા સામા જીવને છઠ્ઠા ગુણસ્થાનમાં હોય એને મધ્યમ અંતમા તરીકે જીવના ત્રણ ભેદમાંથી આ ભેદ વાળો સ્વીકારે છે. સમજાણો? હે ભૈરા પણ કીધું સ્વીકારો, રાત દિવસ ને સુધી મારે સ્વીકાર. એને સ્વીકાર કરવું કે નહીં, ઓલો વ્યવહાર થવાનો નથી. પણ વ્યવહાર નિશ્ચય નથી, ત્યાં વ્યવહાર ક્યાંથી આવ્યો? અહીંયા એ માટે તો સ્પષ્ટીકરણ આવે છે. સમજાણવામાં મૂળ જ્ઞાન ના વાંધા ઉઠ્યા હતા, તત્વનું જ્ઞાન. અહીં તો દોલત રામજી છઠાવામાં એમ કહે છે કે જીવના ત્રણ પ્રકારના ભેદ બહિરાત્મા અંતરાત્મા અંતરાત્માના પાછળ ત્રણ ભેદ મધ્યમ ને ઉત્કૃષ્ટ બે. એ મધ્યમ નો છઠ્ઠા દીવાળો લીધો અને ઉત્કૃષ્ટમાં હાથમાંથી ફે એ બધા ભેદો લીધા. એ જીવની પર્યાયના આ ભેદો એને સંગત દ્રષ્ટિ અંતરાત્મા વ્યવહાર સંકેતમાં આ રીતે સ્વીકારે છે. સમજાણો કઈ? એ ત્રણેય મોક્ષ માર્ગ પર ચાલવા વાળા છે એમ સ્વીકારે છે. છઠ્ઠા ગુણસ્થાન વાળો મુનિ પોતાના આત્મદર્શનની ભાન સહિત શુભ ઉપયોગ હોય તો એના વ્યવહાર સંકેતમાં ચોથા ગુણસ્થાન વાળા વ્રત રહિત ને પણ મોક્ષ માર્ગ માં છે એ સ્વીકારે છે. પોતે મોક્ષ માર્ગ માં છે એને મોક્ષ માર્ગ માં સ્વીકારે, એને પણ મોક્ષ માં સ્વીકારે. ભલે નહીં હજમાં તારતમતામાં ફેર છે. સમજાણું કઈ? ધીરુભાઈ પરમાત્મા કે નવ તત્વો ને સદ્રીવ ની કેવી જ વ્યવહાર મોક્ષ માર્ગ હું સમજાણું. આમાં એ શૈલી બધી ગ્રસ્તો દિગંબર ગ્રસ્તો હો કે દિગંબર મુનિયો એને તો પરંપરા સનાતન વિતરાગ મહારાજ જેવો હતો એવો જ ઉભો રાખ્યો છે. ફેરફાર કાંઈ નહીં. અનાદિ નો વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર નો મહારાજ એ દિગંબર સાવકો હો કે દિગંબર મુનિયો એને એ જ માર્ગ ઉભો ફેરફાર ઘરે થવા દીધો. રંજનજી વર્તમાનમાં ગોટા મોટા છે. ત્રણેય શિવ મગચારી મોક્ષ ના માર્ગ ના ચાલનાર છે. છઠ્ઠા ગુણસ્થાન વાળો અંતરાત્મા ચોથા ગુણસ્થાન વાળા અંતરાત્મા ને નિશ્ચય સમય દ્રષ્ટિને મોક્ષ માર્ગમાં ચાલનારો સ્વીકારે છે.
સમજાવો એ પાંચમા ગુણસ્થાન વાળો શ્રાવક અંતરાત્મા ચોથા ગુણસ્થાન વાળાને મોક્ષ માર્ગી એમ સ્વીકારે છે, ભલે તરતમાં ફેર પણ સ્વીકારે છે. હા હા હા, સમજાણો. ચોથા ગુણસ્થાન વાળો અંતરાત્મા છઠ્ઠા વાળાને મધ્યમ અંતરાત્મા તરીકે જીવની પર્યાયના ભેદમાં આવો જીવનો પર્યાય આનો છે એમ સ્વીકારે. સમજાણું કઈ તો પ્રેમચંદજી સમજ માં આતે કે નહીં માતે? અચ્છા, ત્યારે ભગવાન કરી શકે આપણને કેટલું આપણે આપણે આવડે આ તો આમાં જેટલું હોય એ પ્રમાણે એનો વિસ્તાર તો ભાઈ અપાર છે, વસ્તુની કઈ પાર શક્તિ ની અપાર 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 અપાર. હા 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 હા, સકળ નીકળે ત્રીજો ભેદ કોનો? જીવ તત્વ નો, અંતરાત્મા નો થઈ ગયો જગન મધ્યમ ઉત્કૃષ્ટ. સમજાણો, હવે ત્રીજો જીવ નો એક ભેદ, એક બહિરાત્મા એક અંતરાત્મા પરમાત્મા જીવની પર્યાય ના ભેદ છે એમ વ્યવહાર સન્નગ્રસ્તી જીવ એનો વિષયમાં ત્રીજા સકળ પરમાત્મા નિકળ પરમાત્મા ને કેવા સ્વીકારે છે પરરૂપે મોક્ષ માં એની વ્યાખ્યા છે. સમજાણો, સકળ નિકળ સકળ અને નિકળના ભેદ થી પરમાત્માના બે પ્રકાર છે, તેમાં ઘાતી કર્મોને નાશ કરવા વાળા, લોકાલોકને જાણવા દેખવા વાળા શ્રી હરિહંત પરમેશ્વરી શરીર સહિત પરમાત્મા છે. શું કે છે? નિશ્ચય સંગત દ્રષ્ટિ જીવ અંતરાત્મા ચોથા પાંચમા છઠ્ઠા ગુણસ્થાન વાળો અંતરાત્મા નિશ્ચય ભાન વાળો વ્યવહાર સંકિતમાં એક જીવની બહિરાત્મ પર્યાય એક અંતરાત્મ પર્યાય એક પરમાત્મા પર્યાય, આ પર્યાયની વાત ચાલે છે કે નહીં? એ પોતાના વ્યવહાર સંકિતના વિષયમાં પરમાત્માની પર્યાય એવી સ્વીકારે છે કે એક પરમાત્મા શરીર સહિત છે, ચાર ઘાતી કર્મનો નાશ થયો છે, કેવો જ્ઞાન વળી લોકાલોકને જાણે છે. ઘાતી કર્મ નાશ કર્યા છે, થયા છે ને નિમિત્તથી ખતમ થયું છે. લોકાલોકને ઘાતીથી વાત કરી પહેલી કર્મોથી, કર્મોનો નાશ થયો છે, ત્યાર લોકાલોકને જાણવાની શક્તિની વ્યક્તતા પ્રગટ થઈ છે. એ અરિહંત પરમેશ્વરી શરીર સહિત કળ એટલે શરીર, કળ એટલે શરીર સહિત પરમાત્મા છે. એને નિશ્ચય સંગત દ્રષ્ટિ જીવ અંતરાત્મા વ્યવહાર સંકિતમાં આને પરમાત્મા સ્વીકારે છે, બીજાને પરમાત્મા સ્વીકારતો. સમજાણું કાંઈ? લોકા લોકને એક સમયમાં જાણે, એક સેકન્ડના અસંગ ભાગમાં પરમેશ્વર અરિહંત પર પ્રભુ લોક અને અલોકને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જેમ છે તેમ જાણે. એને અંતરાત્મા સંગત દ્રષ્ટિ જીવ વ્યવહાર સંકિતમાં સકળ પરમાત્મા આવા હોય એમ એની પ્રતિ વ્યવહાર સંકિતમાં હોય એનું જ્ઞાન આવું વર્તે. આ કીધું કેતા થાય કે આ વાંસો વાંસો છે, પછી કઈ કેમ બધું આવ્યું છે તું છે કારણ એવું સર છે એ બહુ હું ત્યાં પરમા પ્રકાર કથનું આવી ગયું. સમજાણું આમાં? ભાવા જે નિશ્ચય સંગત દર્શન આદિ સહિત છે જેને ભાવા પાંચમી ગાથાનો નિશ્ચય એટલે આત્માનું શુદ્ધ દર્શન શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ ચારિત્ર એ સહિત છે, ત્રણ કષાય રહી છે. આ સદુપયોગી મુનિ વ્યાખ્યા કરે છે. સમજાણું? જેને નિશ્ચય સંગત દર્શન જ્ઞાન ચારિત્ર આત્માના શ્રદ્ધા આત્માનું જ્ઞાન આત્માનું ચારિત્ર ત્રણ કષાય રહી છે, આમ હોય ને ત્રણ કષાય રહી હોય હે. શુદ્ધોપયોગ ગુરુ મુનિ ધર્મ નો અંગીકાર કર્યો છે, શુદ્ધોપયોગ ગુરુ મુનિ ધર્મ છે. પંચ મહાવર્તાદી વિકલ્પ તો આશ્રવ તત્વ છે,
સદુપયોગ રૂપી મુનિધર્મ અંગીકાર કર્યો છે. અંતરંગમાં એ સદુપયોગ વળી પોતે પોતાને અનુભવે છે. સમજાવવાનું કારણ એ, કોઈને ઈષ્ટનિષ્ઠ માની રાગદ્વેષ કરતા નથી. આ ઠીક છે કે ઠીક છે એવું માની રાગદ્વેષ કરતા નથી. સમજાવવાનું કારણ એ, નિશ્ચય થઈ છે, મને શુદ્ધ અંગીકાર કર્યો છે, છતાં વર્તમાનમાં છતાં ગુણ તમે વર્તે કેમ કે છે, પણ બોલો શું દીપીઓ અંગીકાર કર્યો છે એમ કહ્યું ને, અંગીકાર કર્યો અને વર્તે છે. હા એમ ધર્મ તો શુદ્ધ ઉપયોગ અંગીકાર કર્યો હતો. હવે હિંસાદી રૂપ અશુભ ઉપયોગનું તો અસ્તિત્વ જેને રહ્યું નથી. ભાઈ શુદ્ધ ઉપયોગ અંગીકાર કર્યો હતો, ભોગાય પછી તો હું તમને દેવું છે. એટલે તરીકે કે પેલો મુનિ પણ અંગીકાર કરે ત્યારે શુદ્ધ ઉપયોગ તદ્દન પંચમાં આવતા કેમ ગુણ તો વિકલ્પ રાગ છે. શુદ્ધ ઉપયોગ અંગીકાર કરે પણ જયારે એમાં ઠરી શકતો નથી તે ગુસ્સાની આ વાત અત્યારે કરે. એને હિંસાદી જૂઠું ચોરી વિષય ભોગ અશુભ ઉપયોગ તો હોવા પણ જેને રહ્યું નથી. એવી અંતરંગ દશા સહિત બાય દિગંબર સ્વ મુદ્રાધારી થયા છે. બહારમાં દિગંબર નગ્ન વસ્ત્રનો ધાગો નહીં. એવા સ્વર્ણ મુદ્રા શામ 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 ઉક્ષમ રસના ધાળે ચડી ગયા છે. છઠ્ઠા પ્રમત સંયત ગુણસ્થાન કાળે અચ્છય મૂળગુણોને અખંડિત પાડે છે. સમજાવું કઈ, અચ્છય મૂળગુણ જે મુનિના છે, વસ્ત્ર રહીત પણ ઉભા ઉભા હાર લેવો, એક ઠેકાને હાર કરવો, એને માટે ચોકા કરેલો હાર લેવા નહીં, એને માટે બનાવેલો હાર લે, એવો એને વ્યવહાર ક્ષય ગુણનો ચોખ્ખો હોય છે. નિશ્ચય સંગત દર્શન જ્ઞાન ચારિત્ર હોય છે, એની આજે આવો વ્યવહાર ચોખ્ખો હોય છે. તેઓ તથા જે અનંતાનો મંદિર પ્રસંગ એવા બે કસાયના ભાવ સાવ છે. મધ્યમની વાત છે ને, સમજાણું કઈ, જે મધ્યમ અંતર આત્મા છે, છઠ્ઠા ને પાંચમા વાળા અર્થાંત છઠ્ઠા પાંચ ગુણથી મધ્યમ અંતર આત્મા છે. સમજાણો, એ સ્વયંકાર કરનો આધાર એક છે. એવા મધ્યમ અંતર આત્માને એ સ્થિતિ જેવી એની છે એ રીતે અંતરાત્મા સમ્યક દ્રષ્ટિ વ્યવહાર સંકેતમાં સ્વીકાર કરે છે. દોલત રામજી પણ છ ધાળા હિન્દીમાં બનાવ્યું છે, એટલું ભર્યું છે. માં પહેલાના પંડિતો તો બહુ એ પરંપરાની રીત હતી ને, મહારાજ એને જ પોતે કહ્યો છે. ઓર જુદા કે નહીં છે, વાત કરી નાખી, વાત શું થાય, સર્વોની રહ્યા નહીં, દેવની હાજરી નહીં, પૂર્વ જ્ઞાન વિશે પ્રગટ થવાની લાયકાત નહીં. ચાર જ્ઞાન કાઢી ફેરફાર થઈ જશે, પણ યથાર્થ છે તો યથાર્થ રહેશે, એમાં કઈ ફેરફાર થાય છે નહીં, એમાં કઈ ફેરફાર થાય છે. સંજ્ઞક દર્શન વિના કદી ધર્મની શરૂઆત થતી નથી. એ આત્માના શુદ્ધ સ્વભાવના અનુભવની દ્રષ્ટિ સંજ્ઞક દર્શન વિના ધર્મની કઈ શરૂઆત હોતી નથી. એ સંજ્ઞક દર્શન હોય, ક્યાંક દયાદાન વર્તના ગમે એટલા પરિણામ હોય તો એ બધા બંધના ભાવમાં અને મોક્ષ માર્ગમાં છે નહીં. સમજાવું કઈ, જેને નિશ્ચય સંગત દર્શન નથી તે જે બહિરાત્મ છે, એ તો પુણ્યને પાપને પોતાના માને છે, જે વિભાવ છે તેને સ્વભાવ માને છે, અને જળની ક્રિયા તે આત્મદ્રવ્યની છે એમ માને છે. સમજાણું કારણે એવા બહિરાત્મ છે, એને બહિરાત્મ તરીકે સ્વીકારે સંગત દ્રષ્ટિ. પરમાત્મા બે પ્રકારે સકલ નિકળ, શ્રી હરિહન પરમાત્મા સકળ એટલે શરીર, સહી સ્થળ એટલે શરીર પરમાત્મા છે. જો
અંતરાત્મા સમ્યક દ્રષ્ટિ પરમાત્મા શરીર સહિત હોય છે એને વ્યવહાર સંકિત માં સ્વીકારે છે. શરીર સહિત પરમાત્મા અત્યારે ક્યાંક છે કે નહીં? પાંચમા આરાના સમ્યક દ્રષ્ટિ અંતરાત્મા જીવ એ શરીર સહિત પરમાત્માને વ્યવહાર સંકિત માં પરમાત્માને જીવની પર્યાય ઉત્કર્ષપણમી છે એવાને વ્યવહાર સંકિત માં સ્વીકારે છે. શરીર સહિત સંકિતી પરમાત્માને અંતરાત્મા સ્વીકારે છે તો શરીર સહિત પરમાત્મા ક્યાં છે કે નહીં? સમજાણું કઈ? મહાવીર ક્ષેત્રમાં ભગવાન બિરાજે છે, કેવળી સિમંદર પ્રભુ એ સકલ પરમાત્મા શરીર સહિત પરમાત્મા એમ અંતરાત્મા સમ્યક દ્રષ્ટિ જીવ વ્યવહાર સંકિતમાં સકળ શરીર શરીર સહિત પરમાત્મા બિરાજે છે. કારણ શરીર સહિત છે મુક્તિમાં નથી, શરીર સહિત છે મુક્તિમાં નથી, ક્યાંક હોય કે નહીં? એટલે મહાવીરમાં છે સંકિતી સ્વીકારે. સમજાણું કઈ? હા, એક વાર વાંચે મજસ ની તો એને ખબર પડે. મતલબી વાંચે સાચી છે ઘણી. હવે આવ્યા ના અહીં? હા, સાંભળવા. હવે મુખ્ય તો આ લાભ નું કારણ છે એ તો ઠીક. હવે એમ હા હિન્દીમાં ભાષાંતર નહીં એટલું જ કહ્યું છે ને. સમજાણવામાં હરિહં પરમાત્મા સફળ થઈ પરમાત્મા છે એ છે એમ અહીં પૂર્વ જણાવ્યું ને. એ છે નહી સમ્યક દ્રષ્ટિ જીવ વ્યવહાર સંકિતમાં શરીર સહિત પરમાત્મા કોઈ ક્ષેત્રમાં છે એને એ પોતે વર્તમાનમાં પણ માને. બરાબર છે કે નહીં? સિદ્ધ પરમાત્મા એ હજી આવ્યું નથી પણ એને ખુલાસ પછી કરશે, હવે આવશે પછી. સિદ્ધ પરમાત્મા એ નિકો પરમાત્મા છે એ આવશે પછી નિગાથામાં. સમજાણો ત્રિવિધ જ્ઞાન શરી ત્રિવિધ કર્મ વર્જિત સિદ્ધ મહંતા. એટલો શબ્દ પીડ્યો છે કોણ છે એની વ્યાખ્યા નથી ત્યાં. એ તો ફક્ત સકલ શબ્દ પીડ્યો છે ને એટલી વ્યાખ્યા. નિકલ શબ્દ પીડ્યો છે એની વ્યાખ્યા કરી. નિકલ ની વ્યાખ્યા આવશે પાંચમામાં મૂળ પાઠમાં. એટલે નિકલ એટલે શરીર વિનાના પરમાત્મા તો ક્યાં છે કે નહીં? શરીર વિનાના પરમાત્મા આઠ કર્મ નો નાશ છે અને પૂરણ લોકાલોક ને જાણે છે. સમજાય છે? મહંતા છે, પૂજ્ય છે, અર્થમાં માન કરશે, બીજામાં પૂજ લખી મહાપૂજ છે. એવા સિદ્ધ પરમાત્મા શરીર રહીત ત્રિકાળ જ્ઞાની પાસે શરીર છે ને ત્રિકાળ જ્ઞાન છે, કર્મ નો કઈ સંબંધ નથી ને ત્રણ કાળ ત્રણ લોક નું જેને જ્ઞાન વર્તે લોકાલોક એવું માથે કીધું એટલે આંધી આવી ગયું. સમજાણું કઈ? એવા શરીર રહીત પરમાત્મા તેઓ બંને સર્વજ્ઞ હોવાથી લોકલોક સહિત સર્વ પદાર્થો ત્રિકાળ વર્તી સર્વ પદાર્થ નું ત્રણ કાળમાં વર્તનારા સંપૂર્ણ સ્વરૂપ એક સમયમાં યુગપત એક સાથે જાણનારા દેખનારા સર્વના જ્ઞાતા દ્રષ્ટા છે એમ સમ્યક દ્રષ્ટિ નિશ્ચય સમ્યક દ્રષ્ટિ વ્યવહાર સંકિતમાં આવા પરમાત્મા છે બે જાતના સફળ નિકલ. શરીર સહિત કેવો જ્ઞાની એક શરીર સહિત કેવો જ્ઞાન એ ત્રણ કાળ ત્રણ લોક ને એક સમયમાં પૂરા બરાબર જાણે છે. એમાં કઈ આગું પાછું એક સમયમાં જાણવું એમાં આગું પાછું ક્યાંય આવ્યું? સમજાણું કઈ? કેવળ જ્ઞાન જે જે દીખી વિતરાગ ને તેતી હોતી વીરા જે જે સર્વજ્ઞે દીઠું તે પ્રમાણે થશે અનુપર્યાયમાં સર્વ દીઠું એવા સર્વજ્ઞ ને અંતરાત્મા
સકળ પરમાત્મા અને નિકળ પરમાત્મા જીવની આ બે પ્રકારની પર્યાય પરમાત્માની, એક અંતરાત્મા બહિરાત્મા પર્યાય ગઈ, પરમાત્માને એ પર્યાયને વ્યવહાર સંકેતમાં એ પર્યાય જીવની પર્યાય આવી હોય, જીવની પર્યાય આવી અને આવડી મોટી હોય એને વ્યવહાર સંકેતમાં નિત્ય સંકેતી સ્વીકારે છે. સમજાણું કાંઈ? ફળદ્રવ છે ને વ્યવહાર નહીં, એવડો નિશ્ચય છે તે વ્યવહાર માટે વ્યવહાર. એ ફળદ્રવ છે ને, એ ક્યાં સ્વદ્રવ છે? ફળદ્રવ આશ્રય વ્યવહાર, સ્વદ્રવ આશ્રય નિશ્ચય, આ સિદ્ધાંત બરાબર. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને આશ્રય દ્રષ્ટિ કરે એ નિશ્ચય. એમાં જેટલો નવ હાથ તત્વના ભેદો વાળું, એમાં એ તો જીવના ત્રણ પ્રકારની પર્યાય વાળા, એમાં એક પરમાત્મા પર્યાયના બે પ્રકાર એવી પર્યાય વાળા જીવનો પર્યાય એમ સ્વીકારે છે. વ્યવહાર સંકેતમાં એનો સ્વીકાર આવે છે. ભગવાન આત્મા તો એક સમયની પર્યાયમાં બધું ક્રમબદ્ધ જાણે છે, એવી એવી અનંતિ પર્યાયનો એક ગુણ છે, એવા એવા આનંદ ગુણનો એક દ્રવ છે, એટલે બધું દ્રવ પણ કર્મબદ્ધને જાણવાની શક્તિ વાળું, ગુણ પણ કર્મને, પર્યાય પણ કર્મબદ્ધને શક્તિ જાણવું, એવું આખું દ્રવને પ્રતીતમાં લીધું એ તો નિશ્ચય છે. એને એક એક સમયની આ પરમાત્મંત્રાદિની પર્યાયને લક્ષ્મણ શ્રદ્ધામાં લીધી એને વ્યવહાર એમ જ. સમજાણું કાંઈ? ત્રિકાળવર્તી સર્વ પદાર્થોનું સંપૂર્ણ સ્વરૂપ એક સમયમાં ભગવાન જ્ઞાનમાં, અનંતકાળ એ કઈ દશા થશે ભગવાનના જ્ઞાનમાં અત્યારે આવી ગઈ છે. અનંતકાળ પહેલા થઈ ગઈ ભગવાનના જ્ઞાનમાં અત્યારે આવી ગઈ છે. એમ ભગવાનના જ્ઞાનમાં એમ નથી કે ત્યાં આવો સંયોગ આવશે તો આવી થઈ છે અને બીજો સંયોગ આવશે તો આવી થઈ છે, એવું ભગવાનના જ્ઞાનમાં હોય નહીં. સમજાણું કાંઈ? ભગવાન અરિહંત ને સર્વજ્ઞ સિદ્ધ, બે સિદ્ધ સર્વજ્ઞ, એક સર્વજ્ઞ, સર્વજ્ઞ છે ને, સર્વજ્ઞ કીધા ને, સર્વજ્ઞ લોકાલોક સર્વજ્ઞ, સર્વને જાણ્યો, સર્વને જાણે તો એક સમયમાં ને, એક સમયમાં સેકન્ડ ના સંભાગમાં સર્વજ્ઞ, આમ બધું એક જ સમય મજા નહીં, એમાં આ આઈ થાય છે તારે આમ થાય છે અને આમ થાય છે એવું કઈ એમાં છે. સમજાણું કાંઈ? સર્વજ્ઞ એમ કહ્યું ને, લોકાલોક જાણે એ તો પહેલી વાત આવી ગઈ, સકળ પરમાં લોકાલોક નિહારી એમ શબ્દ પડ્યો છે ને, શું કીધું? લોકાલોક નિહારી જાણવા દેખવા વાળા છે ને, એમાં નિહારી નો દેખવા વાળા, નિહાળવા વાળા, લોકાલોક ને નિહાળવા વાળા, સકળ કે નિકળ પરમાત્મા અરિયંત કે સિદ્ધ લોકાલોક ને નિહાળવા વાળા, નિહાળવા વાળા. લોકાલોક એક સમયમાં નહીં આવે છે, નિહાળમાં જાણું દેખું બે. સમજાણું કઈ? ગમે ભાષા નહીં વાપરી છે. સમજાણું? એક સેકન્ડ ના અસંગભાગમાં કેવળી પરમાત્મા અરિયંત ભગવાન બિરાજે છે કે સિદ્ધ ભગવાન, એક સેકન્ડ ના અસંખ ભાગમાં ત્રણ લોક ત્રણ કાળ વર્તી, સર્વજ્ઞ એક સમયમાં નિહારી દેખે જાણે, આ દેખે જાણે, ખરેખર તો એનો પર્યાય દેખે જાણે, એવડો જે પર્યાય છે. સમજાય છે? એમાં આગું પાછું હોય છે રીતે પણ એવું તો સંન્યક દ્રષ્ટિ જીવ, નિશ્ચય સંન્યક દ્રષ્ટિ જીવ વ્યવહાર સંકેતમાં સકળ નિકળ પરમાત્માને લોકાલોકને એક હારે સમયમાં દેખનારને એવી રીતે જાણે એ વ્યવહાર સંકેતનો વિષય કહેવામાં. હવે ન્યા આખા વાંધા એને નીચેનું ભાન હોઈ શકે નહીં.
સાચી વાત. તો સમજાણું કે નહીં આમાં? મોટું ક્યાં છે? એની એક સમયની પર્યાય ની એવી જાણવાના, વ્યવહાર જ્ઞાન ના જાણવાની એવી તાકાત છે. જો હવે આમની શ્રદ્ધા નો પર્યાય નથી, વિકલ્પ છે જોડે. પણ એ જ્ઞાન નો એ સંબંધી ને પરને જાણવા એ સમય ની પર્યાય નો વિકલ્પ સહિત ના પર્યાય ની એટલી તાકાત છે. જેમ સમજાણું કાંઈ, એક સમયમાં ભગવાન આત્મા શુદ્ધ આનંદ કણ નિર્વિકલ્પ, એ તો આખો દ્રઢ અનંતી પર્યાય નો ગુણ ને અનંત ગુણ નો એક રસ મહાન આત્મા, એક અભેદ વસ્તુ, એકાકાર વસ્તુ, જેમાં અનંત ગુણ નો ભેદ, જેમાં અનંતી પર્યાય નો ભેદ, પણ એ વસ્તુ અભેદ, એનું એકપણાની શ્રદ્ધા એકાગ્રતાથી. એકાગ્રતા કહો કે એકમાં અગ્ર કહો, એકાગ્રતા એક સ્વરૂપમાં અગ્ર થઈને મૂકી રાખીને પ્રતિ અનુભવ થયો એને નિશ્ચય સંયમ દર્શન કહે છે. હવે આમે જે વ્યવહાર છે એમાં એકપણું નથી રહે, ત્યાં અનેકપણું છે ભાઈ. હા, એમાં જીવના ત્રણ પ્રકાર વર્ણવા, વ્યવહાર સંકેતના વિષયમાં જીવની પર્યાયના બહિરાત્મ પર્યાય એક, અંતરાત્મ પર્યાયના ભેદ જગન મધ્યમના ઉત્કૃષ્ટ, જગન પર્યાય ચોથાની, મધ્યમ પાંચમા છઠ્ઠાની, ઉત્કૃષ્ટ સાતમાંથી બારમા, એ પર્યાયને એ રીતે એનું જ્ઞાન, પરલક્ષી જ્ઞાન. એને શ્રદ્ધા કીધી કેમ બોલો? શ્રદ્ધા વ્યવહાર, હજી સતી શ્રદ્ધા ગુણની પર્યાય નથી, જ્ઞાનનો ઉગાર છે ને વિકલ્પ પર્યાય છે, એમ છે વ્યવહાર. પરલક્ષી જ્ઞાનનો ઉગાર છે અને એક જાતનો વિકલ્પ ભાગ છે, એને વ્યવહાર સંતુષ્ટ કહે છે, નથી છે. આજે એક નિમિત્તા પર્યાયની તાકાતમાં આવું જાણવું અતિ તાકાત છે, એથી એને વ્યવહાર કહેવામાં આવ્યો. દ્રવ્યની શ્રદ્ધાની તાકાત મહાન સમુદ્ર, જેને અનંત કેવળ જ્ઞાન જેના પડ્યા છે ગુણમાં, અનંત જથા કે ચારિત્ર પૂર્ણ ચારિત્ર, જેની ચારિત્ર ગુણમાં પડ્યા છે એવા અનંત ગુણને એક રૂપે પ્રતીતિ તો નિશ્ચય વસ્તુ થઈ ગઈ. સમજાવું કાંઈ? હા, પર્યાય ના ભેદ જીવના બહિરાત્મ અંતરાત પરમ પર્યાય કીધી નહી, જીવની પર્યાયો, જીવ તો દરેક તરીકે છે, એની આ પર્યાયો એવી બહિરાત્મા વાળાને શરીર થી આત્મા એક છે, કોક રાગ થી એક છે એમ માનનાર એક જીવની બહિરાત્મ પર્યાય, એને એમ વ્યવહાર સંકેતમાં એનું જ્ઞાન એમ સ્વીકારે. જ્ઞાન પરલક્ષી એ આત્મજ્ઞાન નથી ભાઈ, આમ જ્ઞાન છે, આત્મજ્ઞાન આયનું આમ જ્ઞાન છે. અને અંતરાત્મા ચોથા વાળા, પાંચમા વાળા મધ્યમ, છઠ્ઠા છઠ્ઠા વાળા મધ્યમ, ચોથા વચ્ચે હાથી ઉત્તમ, એ ઉત્તમ એને એ પ્રકારે સ્વીકારે. જ્ઞાન નો ભાગ સૂક્ષ્મ એક વાર સ્વીકારે. અને પરમાત્મા શરીર સહિત કેવળ જ્ઞાની, લોકાલોકને નિહાળનારા એવા પણ છે. શરીર રહીત પરમાત્મા લોકાલોકને નહીં આવવા, પછી શરીર જોયું એટલે એવા કેવું જ્ઞાન જોઈ ગયું એમ નથી. એ શરીર નહીં, ઇન્દ્રિયો નહીં, શું જાણે? એ શરીર ઇન્દ્રિયો વિના જ લોકાલોકને જાણે છે. અહીં કેવું જ્ઞાનમાં લોકાલોકને શરીર ઇન્દ્રિય વિના જાણે છે. ફક્ત ચાર અઘાતી કર્મનું નિમિત્ત પણ બાકી છે, એથી એની પર્યાયમાં નિર્મળતા બીજી પર્યાયમાં ઓછી છે. આ પર્યાય તો પૂર્ણ છે, જ્ઞાન દર્શનની આ પર્યાય પૂર્ણ છે. સમજાણું કાંઈ? એવા શરીર સહિત પરમાત્મા, શરીર પરમાત્મા લોકાલોક ને નિહાળનારા, એક સમયમાં નિહાળનારા, એમાં સમય ભેદ છે ને કઈ? એક સમય આમ બધું, આ બધું એક સમયમાં આખું પાછું કઈ હોય શકે નહીં. આ સમયમાં આખું, એક સમયમાં આખું, આખામાં હવે શું કેવું? આખો એટલે જેમ આમ પીડ્યું છે આખું, લોકાલોક પર્યાય છે જેમ છે ને, એક સમયમાં જાણ. એવા પરમાત્માને અંતરાત્મા વ્યવહાર સંકેતના વિષયમાં, એના જ્ઞાનના ઉગારમાં, પરલક્ષી ઉગારમાં, વિકલ્પ સહિતમાં આવું જાણે. સમજાણું કાંઈ? આ તો બધું પુસ્તક હાથમાં છે તમારા, ટેકનિક છોકરા હોય એમ જ છે. કોણ છે એને? બોલો પ્રદીપ. ટેકનિકમાં
અમારે ભારી વિસ્તાર વ્યાખ્યાન વખતે થાય એટલું બધું સ્પષ્ટ, વાંચવા વખતે એટલું બધું સ્પષ્ટ ન થાય. ખીલ શીખ્યા એમ કે બહુ બધી કથા વસ્તુ ની ખબર પણ એમ રેવા દે એમ કે મારું કરું મારું કરું બેઠો લોકો બહુ માગે છે વાર્તા ખ્યાલ આવશે તરખી ધ્યાન કરશે એ કાગતા પોતાની છે કે નહીં એટલે જયારે આમ સમજાવવું હોય છે ને ત્યારે એની સ્પષ્ટતા ખ્યાલમાં વધારે આવ્યા એ વિચારો સ્પષ્ટતા વધારે એટલું સમજવું હોય તો એને એથી વાત છે સંપૂર્ણ સ્વરૂપ એક સમયમાં એક સમયમાં એક સમય નો હોય ને કેવડીને એક સમય છે યુગ પર એક સાથે જાણનારા દેખનારા સર્વના જ્ઞાતા દ્રષ્ટા તે ઉપરથી નક્કી થાય કે સર્વજ્ઞ નું જ્ઞાન વ્યવસ્થિત છે. વ્યવસ્થિત ને એક સમય છે એમાં સમયમાં આપણું એક અરજાણે છે એમ તેના જ્ઞાનના જ્ઞેયુ સર્વદ્રવ્યો શ્રેયદ્રવ્યો ની ત્રણકાળના ક્રમમાં પર્યાયો નિશ્ચિત વ્યવસ્થિત જ છે. પર્યાય વ્યવસ્થિત એક સમય બધું જાણે ક્યાંય પણ બધું છે આમ એક સમયમાં જાણે એક સમયમાં પૂરું જાણે એમાં પૂરું એટલે આખું જાણે એમાં આડું ઓળું હૈયું ક્યાં પણ ક્યાં હોય પણ ક્યાંથી એક સમય ના આખો એક સમયમાં આખું આમ જ્ઞાઈ એક સમયમાં આખું આ એક સમય આજ નહીં આખું બસ આમ છે એમાં વળી આ થાય છે આ નહીં સર આ સલાહ એ વાત ને શંકાનું સ્થાને ક્યાં છે એમાં હરે કૃષ્ણ કૃષ્ણ ત્રણકાળ ના કર્મ નિશ્ચિત ત્યાં કોઈ પર્યાદાવળા થતા નથી એમ સમગ્ર દ્રષ્ટિ જીવ માને છે. એક સમય નું જ્ઞાન એક સમય ની પૂરી અવસ્થા બધી સમય ની પૂરી અવસ્થા માને આ બધી ભૂતે છે પણ વર્તમાન છે ને દ્રવ્યમાં લાયકાત ની આખા લોકાલોક ને કેવળ જ્ઞાન એક સમયમાં જાણે તો આખા લોકાલોક ને એક સમયમાં નિમિત્ત થવાની તાકાત છે કે નહીં વર્તમાન હો એક સમયનો અહીં પર્યાય પ્રજ્ઞો પૂરણ કેવળ ને તો એક સમયમાં લોકાલોક નિમિત્ત છે કે નહીં કે ભવિષ્ય થશે એ નિમિત્ત ભવિષ્યમાં થશે આ એક સમય ની પર્યાય માં લોકાલોક એક સમય માં નિમિત્ત છે બસ આખું થઈ ગયું કલા થઈ સમજાણું કઈ વર્તમાન આખું નિમિત્ત છે કે વર્તમાન નું નિમિત્ત છે ભૂત ભવિષ્ય નું થયું ત્યાં થાય છે ત્યાં નિમિત્ત છે સમજાણું કઈ ભગવાન ના જ્ઞાન માં એક સમય માં વર્તમાન લોકાલોક નિમિત્ત છે બસ થઈ ગયું અહીં આખું ન્યાય આપી થઈ ગયું પૂરું સમજાણું કઈ તથા એવી માનતા તે જેને ન હોય તેને સ્વપ્ન પદાર્થો નીચે ન હોય કરતા બુદ્ધિ છે ને ત્યાં જાણવું જ છે અહીં જાણવું જ છે એને જાણવું છે જેમ છે એમ જાણવું અહીં પણ જેમ છે એમ જાણવું છે કરવું છે ફેરવું છે એવું કઈ છે નહીં સ્વપ્નો નીચે ન હોય શુભાશુભ વિકાર અને પરદ્રશ કરતા બુદ્ધિ એકતા બુદ્ધિ હોય એને હોય છે જાણવાનો સ્વભાવ સર્વજ્ઞ નો આવો છે એવો જ મારો સ્વભાવ છે ઈશ્વર બીજો સ્વભાવ હોય ની એમ ન માને એને સ્વભાવ સ્વીકાર પર એકતા બધી એકતા બધી હોય તેથી તે જે બહિરાત્મા જ છે તેને સંગત દ્રષ્ટિ તે રીતે સ્વીકારે છે વ્યવહાર સંકેત કે જ્ઞાન પર સંબંધી ના જ્ઞાન નો સુખ સંબંધી મર્યાદા જ છે વિશેષ.